नमस्कार विद्यार्थी मित्रों, हूँ विमल कमाणी आपनो आ विडियो लेक्चर मार्ग स्वागत करूँ छूँ। आज आप जे लॉजिकल एक्जाम्पल्स था संभावनाओं में केवा केवा लॉजिकल एक्जाम्पल पूछाई सके जोयुं आपणे 2018 में जे प्रश्न पूछायो हतो ए बहु सारो प्रश्न हतो। आपणा जे टेक्स्टबुक में प्रश्न आपेल छे प्रश्न नंबर 20 ए बहु सारो प्रश्न छे। एना पछी उदाहरण नंबर 10 पण सारो प्रश्न छे। आ त्रणेय जे छे संभावनाना सारामां सारा लॉजिकल एक्जाम्पल छे। आ जाते करवा बराबर तैयार करवा पूछे शके नहीं शक्यता खरी ज्यारे अघरू पेपर निकले। आना पछी जो आगळ वधीए तो एना पछी जे प्रश्न नंबर 21 मेहरबानी करीने ज्यारे ज्यारे तमे लेक्चर जोवा बेठो बेसो ने त्यारे टेक्स्टबुक जे छे आपणी पासे ज राखवी जेथी करी आपणे डायरेक्टली क्लासरूममां भणतो एवुं ज लागे ने डायरेक्टली आपणे रिलेट करी शकीए वस्तुओ बराबर। तमे प्रश्न नंबर 21 जे जोशो ए प्रश्न नंबर 21 ईजी छे। एना पहेला जे आपणे गोळावाळो प्रश्न गणो के आटला गोळा छे एमांथी आटला ખામીવાળા ગોળા છે એના જેવો જ સેમ પ્રશ્ન છે એટલે જાતે ગણી શકાશે બરાબર। એના ઉપર પછી પ્રશ્ન નંબર 22 તરફ આપણે આગળ વધીએ છે। પ્રશ્ન નંબર 22 માં એવું કીધું છે એક સાથે બે પાસાને ઉછાળવામાં આવે છે, બે પાસાને ઉછાળવામાં આવે છે એટલે બે પાસા છે એટલે રિઝલ્ટ શું શું મળી શકે આપણે એવું બને। પહેલા પાસા ઉપર એક આવે ને બીજા ઉપર એક આવે, પછી બની શકે પહેલા ઉપર એક આવે ને બીજા ઉપર બે આવે, પછી એવું બને પહેલા ઉપર ત્રણ ને એક આવે ને બીજા ઉપર ત્રણ આવે, એક ચાર એક પાંચ એક છ એવી જ રીતે બે એક બે બે એવી રીતે જેટલા જેટલા રિઝલ્ટ આપણે મળી શકે એ લખીએ છીએ। બે પાસાને ઉછાળતા મળતા પરિણામો, બે પાસાને ઉછાળતા જે પરિણામો મળી શકે એ પરિણામોને લખીએ છીએ આપણે અહીંયા એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ। આ પરિણામો શું દર્શાવે છે? આ પહેલાં પાસા ઉપરનો અંક છે અને આ બીજા પાસા ઉપરનો અંક છે, આ પહેલાં પાસા ઉપરનો આ બીજા પાસા ઉપરનો એવી રીતે પરિણામો છે। ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ આ પરિણામોનો અમે ઉપયોગ કરવાનો છે દરેકે દરેક પરિણામનો એટલે આપણે લખીએ છીએ બધા પરિણામ। બાકી આપણે ખબર જ છે કઈ રીતે પરિણામો મળશે, ચાર એક ચાર બે એવી રીતે ચાર છ સુધી મળે। આવી રીતે આપણે છ છ છ કરીને કુલ કેટલા પરિણામો મળશે? 36 પરિણામો મળશે એટલે કુલ પરિણામો એ લખી નાખીએ। કુલ પરિણામો, કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલા થશે? કુલ પરિણામોની સંખ્યા બરાબર થશે 36। હવે સોની સંભાવનાઓ શોધવી છે કે ઘટના શું થાય કે પાસા પરના અંકોનો સરવાળો, પહેલું પાસું અને બીજું પાસું આ બે પાસા ઉપરના અંકોનો જે સરવાળો છે એ સરવાળો કેટલો થશે? બે થાય એની સંભાવના કેટલી, ત્રણ થાય એની સંભાવના કેટલી? આ બધા કોષ્ટક છે, કોષ્ટકમાં અમુક આપણે આપી દીધેલ છે, જે આપેલ છે આ આપેલ છે એકના છેદમાં 36, પછી આઠની આપેલ છે સંભાવના પાંચના છેદમાં 36 અને બીજી સંભાવના જે આપેલ છે આપેલ છે બારની, બારની સંભાવના કેટલી થશે? એકના છેદમાં 36। આ પ્રમાણે સંભાવનાઓ આપેલ છે, બાકીને જે કોષ્ટકમાં ખાલી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ પૂરવાની છે। વિદ્યાર્થીઓ વ્યવસ્થિત ધ્યાન આપજો, આપણે જોઈએ કે આની સરવાળો જે છે બે પાસા ઉપરના અંકોનો સરવાળો કેટલો થશે? બે થશે, આમાં આમાં કેટલો થશે? ત્રણ થશે, ચાર થશે, પાંચ થશે, છ થશે, સાત થશે, પછી અહીંયા ત્રણ થશે, ચાર થશે, પાંચ છ સાત આઠ એવી રીતે સરવાળો મળવાનો છે આપણે। હવે જોઈએ કે પાસા ઉપરના અંકોનો બેનો સરવાળો, સરવાળો કેટલો થવો જોઈએ? બે। તો એવું પરિણામ કયું છે? એવું પરિણામ આ એક જ છે। કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ 36 છે એટલે સંભાવના જો કાઢશું તો સંભાવના શું આવશે કે બે સરવાળો થાય એવા પરિણામની સંખ્યા કેટલું છે? એક જ।
छद में कुल परिणामों की संख्या के छत्रीस एट संभावना शू एक छद में छत्रीस। हम आगे बढ़िए पासा उपर अंकों सरवाळो त्रण होय पासा उपर अंकों सरवाळो त्रण होय क्या क्या परिणाम है आ बे परिणाम है एटले संभावना शू आवशे संभावना आवशे बे ना छेद में छत्रीस संभावना आवशे बे ना छेद में छत्रीस अथवा तो एक ना छेद में अठार। अहीं जो चार बने अहीं चार थाय सरवाळो अहीं चार थाय छे अहीं चार थाय छे त्रण जगह चार थाय छे तो चार बने संभावना बे ने पासा उपर अंकों सरवाळो चार थाय एवा केटला परिणाम मळे छे त्रण तो त्रण ना छेद में छत्रीस त्रण ना छेद में छत्रीस लखीए तो त्रण ना छेद में छत्रीस त्रण त्रण कैंसल थी जाए के एक ना छेद में बार पासा उपर अंकों सरवाळो जैसे के पांच थाय पांच थाय अहीं पांच थाय छे पांच थाय छे पांच थाय छे पांच थाय छे कुल के परिणाम मळे छे आपने कुल चार परिणाम मळे छे तो के चार ना छेद में छत्रीस शू आवशे संभावना आवशे आवशे चार ना छेद में छत्रीस अथवा तो एक ना छेद में नौ। एना पछी सरवाळो केटलो आवे छो आवे छो आवे एवा केटला परिणाम मळशे छो आवे एवा आपने मळे परिणाम मळशे छो 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 एवा परिणाम जे मळशे परिणाम केटला हशे पांच हशे पांच परिणाम मळे छे एटले संभावना केटली आवशे पांच ना छेद में छत्रीस। एना पछी सात आवे सात आवे एवा एक बे त्रण चार पांच छ बधानो सरवाळो सात छे तो एवा परिणाम केटला थाय छे छ ना छेद में छत्रीस वन बाय सिक्स। आठ आवे आठ एक बे त्रण चार पांच एटले केटला आवशे पांच ना छेद में छत्रीस। नव आवे नव आवे एक बे त्रण चार एटले केटला आवशे चार ना छेद में छत्रीस એટલે કેટલા થાય એક ના છેદમાં નવ ચાર ચાર કેન્સલ થાય તો એવી રીતે દસ આવે દસ આવે એટલે એક બે ત્રણ ત્રણ ના છેદમાં છત્રીસ એક ના છેદમાં બાર અગિયાર આવે એક અને બે એટલે કેટલા આવશે બે ના છેદમાં છત્રીસ એક ના છેદમાં અઢાર અને બાર આવે બાર આવે એવું એક જ પરિણામ છે એટલે કેટલા આવશે એક ના છેદમાં છત્રીસ। આ પ્રમાણે આપને पासा उपरना अंकों सरवाळो छे एना उपर थी एनी संभावना छे ए मळी जाय। प्रश्न पहला में जो बीजो प्रश्न छो टेक्स्टबुक में बीजो प्रश्न जोशो तो एमा एवुं लखेल छे के एक व्यक्ति छे अथवा तो एक्जेक्टली वाचे तो एक विद्यार्थी एवी दलील करे छे कि जे परिणामों छे बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार आ अगियारे अगियार परिणामों समसंभवी छे अने एनी संभावना जे छे एकना छेद में बार आवे। संभावना दरेकनी एकना छेद में अगियार आवे तो आनी साथे सहमत छो के नहीं शू आपणे कहीशुं विद्यार्थीनी दलील खोटी छे कारण के आपणे जोयुं संभावना दरेकनी एकना छेद में अगियार आवती नथी दरेकनी संभावना अलग अलग आवे छे एटले विद्यार्थीनी दलील खोटी छे दरेक परिणामो समसंभवी दरेक परिणामों समसंभवी नथी एटले आपणे एनी साथे असहमत छीए बराबर। आ प्रमाणे दाखला नंबर बावीस गणी शकाय एना पछी आगळ वधीए तो दाखला नंबर तेवीस दाखला नंबर तेवीस माटे आगळ वधीए विद्यार्थीओ तो दाखला नंबर तेवीस तरफ आगळ जो वधीए तो दाखला नंबर तेवीस में शुं कहेवामां आवे छे आपने के एक रमत में एक रुपयाना सिक्का ने त्रण वक्त उछाळवामां आवे छे ओके अने तेना परिणाम दरेक वक्ते नोंधवाना छे एटले दरेक वक्ते जे परिणाम मळे ए आपणे नोंधीए तो जो सरखू परिणाम आवे एटले त्रण वक्त सिक्को उछाळीने त्रणेय वक्त छाप आवे अथवा त्रणेय वक्त कांट आवे तो हनीफ रमत जीते छे बाकी हारे छे तो हनीफ रमत जीते एनी संभावना शोधो। हवे कीधुं छे त्रण वक्त सिक्को उछाळवामां आवे त्रण वक्त सिक्को उछाळता मळता परिणामो जो आपणे लखवा होय धारो कि एक वक्त सिक्को उछाळी एटले शुं मळशे कां तो हेड मळे अथवा तो टेल मळे तो एक वक्त सिक्को उछाळी एटले कां तो हेड मळे अथवा तो टेल मळे। जो धारो कि आपणे बे वक्त सिक्को उछाळीए तो परिणामो शुं मळशे पहेलुं हेड आवे अने बीजुं पण हेड आवे पहेलुं हेड आवे अने बीजुं
टेल आवे एवी रीते पहेलामां जे हेड आवे छे ए शुं थई जाय टेल थई जाय एटले शुं मळशे कां तो टी एच थाय अथवा तो टी टी थाय चार परिणाम मळे जो बे वखत उछळवामां आवे तो हेड हेड आवशे એટલે પહેલી વખત હેડ ને બીજી વખત હેડ પહેલી વખત હેડ ને બીજી વખત ટેલ હવે જે આ હેડ હતા એ ટેલ કરી નાખે એટલે બીજા બે પરિણામ મળી જશે ટોટલ કેટલા પરિણામ મળે છે ચાર વખત જો બે વખત ઉછાળવામાં આવે જો ત્રણ વખત ઉછાળવામાં આવે તો શું થશે આ ચાર પરિણામ મળે એમાં પહેલી વખત શું આવી જાય હેડ આવી જાય અને આના આ ચાર પરિણામોમાં બીજી વખત શું આવી જાય ટેલ આવી જાય એટલે ટી એચ એચ ટી એચ ટી 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 એચ અને ટી 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 સમજાય છે આ ત્રણ વખત સિક્કો ઉછાળતા આપને કેટલા પરિણામો મળશે પરિણામો મળશે આઠ ચાર એક વખત ઉછાળીએ બે મળે બે વખત ઉછાળીએ તો ચાર મળે છે અને ત્રણ વખત ઉછાળે તો આઠ મળે છે એટલે અહીંયા એક નોંધ કરીને લખી લેજો ગમે ત્યાં જો સિક્કાને એન વખત ઉછાળવામાં આવે જો સિક્કાને एन वक्त उछाड़वामां आवे तो टू रे बेनी एन गज जेटला परिणामों मळे छे एन नी जगह जो एक मूकीए तो एक वक्त उछाड़वामां तो बेनी एक गत बे बे वक्त उछाड़वामां तो बेनी बे गत ચાર ત્રણ વખત ઉછાળવામાં બે ની ત્રણ ઘાત આઠ જે આપણને મળ્યા છે અને ચાર વખત ઉછાળવામાં આવે તો બે ની ચાર ઘાત પાંચ વખત આવે તો બે ની પાંચ ઘાત એવી રીતે આપણે પરિણામો મળતા હોય છે અહીંયા શું કીધું છે આપણે કે જો ત્રણેય જે છે એ સરખા આવે એટલે કાં તો ત્રણેય હેડ આવે અથવા તો ત્રણેય ટેલ આવે તો શું થાય છે તો હનીફ રમત જીતે છે બાકી રમત હારી જાય છે એટલે ત્રણેય વખત કાં તો હેડ આવે અથવા તો ત્રણેય વખત કાં તો ટેલ આવે તો જીતે છે બાકી હારી જાય છે એનો મતલબ આ છ પરિણામો જો મળશે છ એ છ પરિણામો શું થશે રમત હારી જશે તો હારી જાય હનીફ રમત હારે તેની સંભાવના હનીફ રમત હારે તેની સંભાવના પી ઓફ એ બરાબર શું થશે રમત હારેની સંભાવના માટે શું થશે અનિફ રમત હારેની સંભાવના માટે શું થશે પરિણામો સમાન ન મળે તેની સંખ્યા એટલે કે જે ત્રણેય વખત હેડ 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 આવે અને ત્રણેય વખત ટેલ ટેલ ન મળે એના સિવાયના પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા છેદમાં શું થશે કુલ પરિણામોની સંખ્યા તો પરિણામ સમાન ન મળે પરિણામ સમાન ન મળે એવું કેટલી વખત બને છે છ વખત બને છે અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે આઠ તો છના છેદમાં આઠ બે બે કેન્સલ કરી નાખીએ શું મળશે ત્રણના છેદમાં ચાર આ પ્રમાણે આપણે સંભાવના જે છે એ મળે તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શું આવશે ત્રણના છેદમાં ચાર તો અહીં આપણે આ જે ઘટના છે રનિફ રમત હારે એની સંભાવના કેટલી મળે છે ત્રણના છેદમાં ચાર એના પછી આગળ વધીએ દાખલા નંબર ચોવીસ ઉપર દાખલા નંબર ચોવીસ જે છે એ છે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે પાસાને બે વખત ઉછાળવામાં આવે એનો દાખલો હમણાં દાખલા નંબર બાવીસ આપણે ગણ્યો પાસાને બે વખત ઉછાળવામાં એટલે શું થાય એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ એવી રીતે છત્રીસ રિઝલ્ટ મળે છે એમાં શું કીધું છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે નહીં એટલે છત્રીસ પરિણામમાંથી બીમાંથી એકીમાં પાંચ આવે નહીં એની સંભાવના શોધવાની છે અને ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે એટલે ઓછામાં ઓછા એક વખત પાંચ મળતા હોય એની સંભાવના શોધવાની છે એટલે પાંચ મળતા ના હોય એની સંભાવના શોધવાની છે અથવા તો ક્યારેક ને ક્યારેક પાંચ આવતા હોય એની સંભાવના શોધવાની છે એ તમે છત્રીસ રિઝલ્ટ લખી લેશો એટલે તમને એની સંભાવના જે છે એ આરામથી મળી જશે એના પછી આગળ વધીએ દાખલા નંબર પચીસ તરફ દાખલા નંબર પચીસ તરફ આગળ વધીએ તો દાખલા નંબર પચીસમાં નીચેનામાંથી કઈ દલીલો સાચી છે એ કહેવાનું છે અને કઈ સાચી નથી એ કહેવાનું છે અને
કોઈ જવાબ હોય એના માટે કારણ આપવાનું છે. જો પેલું જે ચૂકી દો છે, બે સિક્કાને ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે, બે છાપ બે કાટ અથવા તો પ્રત્યેકનો એક, એટલે એક છાપ ને એક કાટ, તો આથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. એટલે તો આજ ખોટું થાય, કારણ કે હમણાં આપણે સિક્કામાં જોયું, સિક્કામાં બે હોય ત્યારે કેટલા પરિણામ મળે? ચાર પરિણામ મળે, ત્રણ મળે નહીં. સિક્કા બે સિક્કાને ઉછળતા ચાર પરિણામો મળે છે. ક્યાં ક્યાં પરિણામો મળશે આપને? બે સિક્કાને ઉછાળતા ચાર પરિણામો ક્યાં ક્યાં મળશે? એચ ટી, પછી શું થાય? એચ એચ, અને એચ ટીમાં બીજી વખત શું આવે? ટી ટી. હવે કેટલા પરિણામ મળે છે? ચાર પરિણામ મળે છે. અને પ્રત્યેકની સંભાવના કેટલી થાય? પ્રત્યેકની સંભાવના કેટલી થાય? 1/4. આથી દલીલ ખોટી છે. અહીંયા જે દલીલ આપેલ છે ખોટી છે. એના પછી જોઈએ તો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે. પાસાને ઉછાળતા ક્યાં ક્યાં પરિણામ મળી શકે આપણે? 1, 2, 3, 4, 5 અને 6. આ છ પરિણામ મળી શકે. તો ક્યાંક પરિણામ મળશે આપણે? પાસાને ઉછાળતા છ પરિણામો મળે છે. ક્યાંક છ પરિણામો? 1, 2, 3, 4, 5 અને 6. શું કીધું છે? કાં તો અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા, તો વાત બરાબર છે. એટલે કાં તો શું મળશે? અયુગ્મ સંખ્યા એકી સંખ્યા, અથવા તો શું મળશે? યુગ્મ સંખ્યા બેકી સંખ્યા. દરેકની સંભાવના અયુગ્મ મળે અથવા તો યુગ્મ મળે એની સંભાવના કેટલી હશે? સરખી જ હશે. સંભાવના કેટલી હોય? 3/6. તેથી અયુગ્મની સંભાવના પી ઓફ ઓ બરાબર કેટલા થાય? 3/6 બરાબર 1/2. આથી દલીલ જે છે, દલીલ કેવી છે? સત્ય છે. આથી દલીલ સત્ય છે. અહીં મોટાભાગના આપણે જે સંભાવના છે, સંભાવનાના મોટાભાગના ઉદાહરણોની આપણે વાત કરી, જે બાકીની વાત રહી છે આપણે આના પછીના લેક્ચરમાં કરશું. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.